રાતભરની વાત કરી. વાત કરી હવે અમદાવાદની કે જ્યાં વરસાદી માહોલ રીતસર જામ્યો છે. ખાસ તો વહેલી સવારે ઝરમર વરસાદ પડવાની ખબરો સામે આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો હોવાની વાત ફિલહાલ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ આ સિઝનમાં પડ્યો હોવાની ખબર છે. ત્યારે સૌથી ઓછો કહી શકાય નહીવત વરસાદ છે, જેથી અમદાવાદવાસીઓ ચિંતામાં છે. અને આજે પણ અત્યારે જો વાત કરીએ તો ઝરમર વરસાદ જરૂરથી જોવા મળી રહ્યો છે. તો અમદાવાદની અત્યારે વાત કરી રહ્યા છીએ આપણે, કે જ્યાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ છે. શહેરી વિસ્તારમાં તો વરસાદ છે જ નહીં એમ કહી શકાય. વધુ વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે આપણી સાથે સંવાદદાતા મૌલિક ધામે છે, તેમની સાથે વાત કરીએ. મૌલિક, ખાસ એ જણાવો, અમદાવાદની વાત કરીએ, ઝરમર વરસાદ સવારે આપણે અપડેટ્સ જોયા હતા, અત્યારે શું અપડેટ્સ છે? યસ, આપને જણાવું કે ગુજરાતભરના જે રાજ્યના જે આંકડા અત્યારે હાલ મળી રહ્યા છે, જે પ્રમાણે વરસાદ નોંધાયો છે, પશુ પક્ષીઓના જે મોત નિપજી રહ્યા છે તે પ્રમાણેના સંજય આપણા જે સંવાદદાતા છે તેમને આંકડાઓ તો આપ્યા, પરંતુ હાલ અમદાવાદના જેવા બે જિલ્લા સહિત કહી શકાય ગાંધીનગર અને અમદાવાદ જેમાં નહિવત વરસાદ છે. અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં જે ઝરમર વરસાદ પડી રહ્યો છે, દ્રશ્યો બતાવવા માગીશ આપને. પ્રહલાદનગર વિસ્તાર છે ત્યાં આગળ આજે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હજી પણ આ વરસાદની થોડીક જરૂરિયાત એટલા માટે લાગી રહી છે કે હજી જે વિસ્તારમાં ઠંડક નથી પ્રસરી તેને લઈ લોકોમાં એક માહોલ જામે, અને ત્યારબાદ વરસાદી માહોલ જે ખરેખર જોવા જઈએ તે નથી જામ્યો, અને તેને લઈ લોકોમાં પણ એક ઉત્સાહ છે કે હજી પણ અમદાવાદમાં થોડો ઘણો વરસાદ થાય. પરંતુ હજી અમદાવાદમાં કહી શકાય કે નહિવત વરસાદ છે. જે વરસાદની લાગણી જે લોકોમાં જોવા મળે, ઉત્સાહ જોવા મળે, તે હજી સુધી નથી જોવા મળી. બીજી તરફ મૌલિક, જે રીતે આગાહી તો ખૂબ જ કરવામાં આવી હતી કે અમદાવાદમાં ભારે અતિ ભારે વરસાદ પડશે, આ પહેલાં પણ ઘણી બધી આગાહીઓ આપણે જોઈ હતી, પરંતુ એ પ્રમાણેનો વરસાદ નથી. ગુજરાતના અન્ય વિભાગોમાં જે આગાહી હતી તે તો બરાબર એ પ્રમાણે વરસાદ પડ્યો છે, પરંતુ અમદાવાદની વાત કરીએ હજુ પણ આગાહી પ્રમાણેનો વરસાદ નથી. અત્યારે પણ ફરી એકવાર આગાહી કરાઈ છે કે પાછલા 18 કલાકમાં વરસાદની આગાહી હતી, પરંતુ હજુ પણ ઝરમર વરસાદ જ જોવા મળી રહ્યો છે. મૌલિક, યસ, ચોક્કસથી છેલ્લા 48 કલાકથી આ પ્રમાણેની હવામાન વિભાગ દ્વારા અને અન્ય જે એસ્ટ્રોલોજર છે તે લોકો માટે પણ આવી આગાહીઓ કરવામાં આવતી હોય છે, અને કરાઈ પણ હતી. જે પ્રમાણે આગાહી અમદાવાદ માટે કરવામાં આવી હતી કે 48 કલાકમાં ભારેથી અતિ ભારે જે વરસાદ પડવાની શક્યતા છે તેને નકારી ના શકાય, અને અગમચેતીના ભાગરૂપે અમદાવાદ કલેક્ટર દ્વારા પણ આ પ્રકારની જે અરજી છે અને માર્ગદર્શન છે તે દરેક સ્કૂલોને નોટિફિકેશન દ્વારા આપવામાં આવ્યું હતું, અને તે પ્રકારે જે તકેદારી રાખવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી. પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે, વાદળછાયું વાતાવરણ ચોક્કસથી છે, પરંતુ જે વાદળો બંધાયા છે અને વરસાદની જરૂરિયાત છે તે હજી સુધી લાગી નથી રહ્યું કે આ વરસાદ પડશે કે કેમ. અત્યારે હાલ જે વાદળો બંધાયા છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં વરસાદ તો ચોક્કસ વરસશે, પરંતુ ક્યારે વરસશે તે હજી સુધી નક્કી નથી. બિલકુલ, એ મોટો સવાલ છે. મૌલિક, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે સીધા જે દ્રશ્યો અત્યારે નિહાળ્યા અમદાવાદ ખાતેના, કે જ્યાં હજુ પણ ઝરમર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે.